સાડા આઠે નીકળે મજામાં શ્રી કૃષ્ણ આજે સીધો બપોરે તમારે સ્ટાર્ટ કરું છું દર્શને મોકલીને લાગી ગઈ આજે મેડિકલ નીચે સાફ સફાઈ થોડું કરવા કાઢ્યું હતું કેમ કે આ કામ કાઢું ને બહુ ધૂળ ધૂળ થઈ ગયું હતું વરસાદ પડી ગયો એટલે થોડીક ધૂળ ઓછી આવશે મેડિકલ કરી નાખી એક બાજુ છે એટલે બીજું બધું કામ પૂરું થશે ને પછી જ કરશું થોડું ઘણું કરતા રહીશું ચાલો જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા આ છે ડુંગળી આ છે એ લોકોને રોટલી નીવું આમાં મારા પાપડ આ છે મારા મગ અને અંદર નાખી દઈશ બે ચમચી શાક ચલો આ મગ છે ને એમાંથી હું થોડાક નાખીશ એનું કારણ છે હું અત્યારે મગ થોડાક લઈશ પણ થોડીક વાર રહીને અડધી કલાક રહીને ફરી પાણી થોડુંક પીશ અને ફ્રૂટ લઈશ પછી એટલે ફ્રૂટ ખાવાની છું અત્યાર સુધી પહેલા થોડું એટલે મગ થોડા ઓછા લઈશ હજુ આમાંથી ચલો અમે જમી લઈ ને તમે જમી લ્યો તમારા દર્શુ ભાઈ સ્કૂલે થી આવી ગયા તરત ટીવી લઈ લેવાની બીજું કશું જ નહીં ટીવી જ પકડવાની બીજું કઈ નહીં અને આ જો ભૂમિતભાઈ લઈને આવ્યા નીચેથી અમારું ફ્રૂટ ખલેલા એમાં જામફળ છે ખલેલા અને જામફળ હા કેમ છે શ્રી કૃષ્ણ ભૂમિ જય શ્રી કૃષ્ણ

ના એ લોકો ને તો બપોર પછી આ વિડીયો મળે ત્યારે કાલ નો થઈ જાય ને એમ એવી રીતે હા એટલે એક દિવસ લેટ એમ પણ આવી જશે તમારા પ્રશ્ન જવાબ એ વ્લોગ માં નહીં હોય વ્લોગ માં એટલે આ રીતે હું તમને પ્રશ્ન ના જવાબ આપી શાસ્ત્રી ચલો દી મગ બાફેલા નું પાણી ને મગ બાફેલા આખો દિવસ લઈ શકીએ કે ફરી ફ્રીજમાં રાખવાનું કે બહાર રાખી શકીએ ઠેકું કઈ નહીં તમારે જે મગ અને મગનું પાણી બાપો છો સવારના બાફી લે થોડાક મગ વધારે પલાળી દેવાના એવું લાગે તો થોડાક બાફવાના પછી બપોરે ફરી પાછા બાપી લેવાના જો તમને વાંધો ન હોય તો તો મેં આખા દિવસનું બાફી લઉં સવારમાં તો શું કરતી કે બપોર ફ્રિજમાં મૂકવું આખો દિવસ તો એ પીવું બપોરે બે વાગ્યા ઓરું ફ્રિજમાં મૂકી દે તે ચાલે પછી છ સાડા છ જમી લેવાનું હોય આપડે કદાચ વધી વધી ચાર વાગ્યા સુધી પાણી લેવાના છીએ મગ ચાર ચાર વાગ્યા સુધી લઈશું સાડા છ થી સાત માં જમી લેવાનું છે જે નવા સબસ્ક્રાઈબર આવ્યા રાતના સાડા છ થી સાત પછી જો તમારે પ્રોબ્લેમ હોય તો ચાલે પણ બને ત્યાં સુધી આપણે જમવાનું છે છે એટલે એટલે ત્યાં સુધી લેવાનું તમે મગનું પાણી બપોર બપોરે ફ્રીજમાં મૂકી દો તો ચાલશે જો તમારે આખો દિવસ શાંતિ લેવું હોય તો તમારે બે ભાગ પાડી દેવાના બે જ કરવાની હોય એટલે સવારમાં થોડાક બાફી નાખવા થોડાક બે વાગ્યા બપોરે બાફી નાખવાના જોઈએ ત્યારે તમને જેમ અનુકૂળ પડે એમ કરવાનું અને ફ્રીજ નું તો આપણે ઓછું લેવાનું કહીએ છીએ પણ મગનું પાણી જો સવારનો ટાઈમ ન હોય ને આપણે આ બાફી ઢાકો તો એ રીતે કરવાનું પછી હેતલબેન મારો વેટ 95 કેજી છે અને મારા મારે તમારો ડાયટ પ્લાન કાલ શરૂ કરવો છે તો પહેલા દિવસથી શું લેવું પ્લીઝ મોટિવેશન કરતા રહેજો તમારા આગળના ના જોઈ પછી હિંમત થઈ ગઈ છે કે હવે વેટ લોસ થઈ જ જશે થેન્ક યુ તો મોસ્ટ વેલકમ થઈ જ જશે તમે એવું રાખશો ને એટલે થશે જ તમે તમારું મનમકમ રાખશો તમે હિંમત નહીં હારો એટલે તમારું વેટ લોસ થઈ જશે અને કેમ ન થાય એ તમે ધારો એ થાય થોડાક તમે મનમકમ રાખજો તમારા આના પર અને પેલા દિવસે તમારે એ કરવાનું છે કે તમે જેટલું જમતા હો એટલું પહેલાથી જ મગ આપણે સવારમાં તમે નાસ્તો લેતા ઓટ્સનો કોઈ પણ નાસ્તો લઈ લો અથવા તમે ફ્રૂટ લઈ લો અને પાણી છે ને સેજ હસેક ગરમ સવારમાં પીજો એવું લાગે તો મેં જીરાનું ને એવું કર્યું હતું થોડાક દિવસ પછી મેં નહોતું પીધું મને નહોતું સૂટ થયું એટલે સિમ્પલ નોર્મલ પાણી ગરમ કરીને પી લેવાનું સાડા નવ દસ વાગે એટલે તમને ફ્રૂટ કેવું કઈ જે કઈ લેવું હોય નાસ્તા ની આદત હોય એ ટાઈમે ઓટ્સ નો કોઈ પણ નાસ્તો થોડોક લેજો આદત હોય ને ત્યાં સુધી હું સવારમાં કશું જ નથી લેતી અને બપોરે તમારે મગ કેટલા લેવાના છે વાટકો ભરીને લઈ લેવાના છે શરૂઆતમાં કેમ કે તમે ખાતા હોવ એટલે જડ દઈને મૂકો એટલે વિકનેસ આવી જશે એમ નહીં કરતા શરૂઆતના દિવસોમાં તમારે પોણો વાટકો લઈ લેવાનો એની અંદર બે ત્રણ ચમચી ચાકની જે નોર્મલ આલકોનું લોકોનું બનાવ્યું હોય એ નાખી દેવાનું પછી તમારે એને શું કરવાનું છે બે કે ત્રણ દિવસ તમને આદત પડી જાય મગની એટલે તરત એને ચાર પાંચ ચમચી ઘટાડી દેવાની છે મગમાં એટલે ત્રણ ચાર દિવસે ત્રણ ચાર દિવસે બબે ત્રણ ત્રણ ચમચી ઘટાડતી જવાની છે મગ ઓછા કરતા જવાના છે ક્વોન્ટિટી ઘટાડવાની છે સાથે પાપડ અડદના લીજત ના હું લેતી તમે જે લેવો હોય પણ બીજા ઘઉં ના ને અડદના લેજો બધા કે છે કે વેઇટ વધે પણ મને એવું થયું નથી કશું તમારા લોકોને તાસી રહી હોય તો તમે સ્કીપ કરી શકો છો પછી કઈ કોઈ કે બીપી હોય તો એમ અંદર સોડાન ભાગ આવે તો એ પણ સ્કીપ કરી શકે છે પછી એને જોડે મેં ડુંગળી લીધી છે બસ એટલી વસ્તુ લીધી છે ફ્રૂટ વચ્ચે શરૂ રાખ્યું છે કોઈ પણ એટલે પાણી તમારે જેટલું જોઈએ એટલું પાણી વધારે પી લેવાનું છે પણ એમાં તમારે પીવાનું છે કેવી રીતે કે ચાર પાંચ ગુટડા પીવાના છે જેવી રીતે આપણે પેટ ફૂલ કરીને એકારે આખો ગ્લાસ પી જઈએ છીએ કામ કરતા કરતા આવીને એક ગ્લાસ પી છીએ એ રીતે નથી પીવાનું જો પાણી એકે હમટું પીશો તો એ પણ તમારું વજન વધારે તમારી હોજરી સંકોચાવા નહીં દે એટલે પાણી ધીરે ધીરે પીવાનું છે અને મગને એવું પ્રોપર તમે જમવા બેઠો ત્યારે હું અડધી કલાક પહેલા પાણી નથી લેતી અને અડધી કલાક પછી પાણી પીવું છું તમે વીસ મિનિટનું પાલન કરજો વીસ મિનિટ પહેલા પાણી નથી પીવાનું જમવા બેઠો એટલે પછી જમીન ઊભા થાવ ત્યારે જોઈ લેવાનું વીસ મિનિટ પછી પાણી લેવાનું છે એ કાર્ય નથી પી જવાનું થોડે થોડે પીવાનું છે એક બોટલ બનાવી નાખવાનો છે પાણીનો બે બોટલ આખા દિવસની કૂટે તોય ભલે ત્રણ કૂટે તોય ભલે પણ એ તમારે કટકે કટકે પીવાનું છે એ ક્યારે પેટ એકદમ ફૂલી ને બહાર આવે ને એ રીતે નથી પીવાનું એ રીતે જ કોઈ પણ વસ્તુ પણ નથી ખાવાની આપણે પછી એ હેલ્ધી કેમનું હોય ફ્રૂટ કેમનું હોય તમારે પાંચ બટકા ભૂખ્યા રહીને જ ખાતું ખાતું હાલવાનું છે ભલે એ અડધી બે અડધી કલાક બે કલાકે એ તમને પચી જાય ફરી પાછું તમે ત્યારે રેલું ત્યારે પાછું થોડુંક ઓછું જ રહેવાનું છે લાઈક ભૂખ લાગે છે કારે ખાઈ લો લાયક તરસ લાગે છે એ ક્યારે આખો ગ્લાસ પી લો એમ નહીં અને સાંજે ચાર વાગે તમે એવું નાસ્તો પછી વટાણા બાજુમાં સાઈડમાં પીળા આવે છે આપણે ખારસીંગ વટાણા જોડે લઈએ છીએ મેં એ કાયમ રાખે છે તમે ચગળી શકો છો કિચનમાં જાવ ત્યારે ખાસ આપણે લેડીઝ ને રસોઈ કરવાની એટલે જે આડો આવે ખાવાનું મન થઈ જાય એને વાટકી વાટકીમાં એટલા વટાણા લઈને રાખવાના છે બાજુમાં એ ચગળતા જવાના છે આપણે એ ખાતું રહેવાનું છે પછી રાતના આપણે સાડા છ વાગે જમી લેવાનું છે એમાં હું ચોથા ભાગનો રોટલો લઉં છું અત્યારે હો હાલમાં અને જાદુ શાક શાક લાવું ઓછા તેલમાં રસાવાળા શાક ખાવાના છે કોઈ પણ શાક બનાવું રસાવાળા વાળા નું હોય તો છાસ વાળો રસો કરી નાખવાનો છાસ અથવા પાણીનો રસો તો આપણે કરી જ નાખવાનો બીજા માટે કોરું કર્યું હોય તો એનું કોરું શાક કાઢી લેવાનું લાસ્ટમાં જે શાક વધ્યું એમાં આપણે રસો કરી નાખવાનો છે એમાં તમારે રોટલો ચોળી બાજરાનો ખાવાનો છે બાજરાનો ગરમ પડતો હોય તો જુવાર જુવાર કહેવાય ને જ્યારે કહેવાય એનો રોટલો તમે ખાઈ શકો છો એ રોટલો તમારે કઈ રીતે ચોરીને ખાવાનો છે તમે શરૂઆત કરો પેલો દિવસ હોય તો આખો રોટલો ખવાતો હોય પોણો લેવાનો છે શરૂઆતમાં પોણો ચાર બી ચાર પાંચ દિવસ લેવાનો પછી અડધો કરી નાખવાનો ધીરે ધીરે એમાંથી ચોથા ભાગે આવી જવાનો એવી રીતે ક્વોન્ટિટી ઘટાડવાની છે પછી સાડા છ જમી લીધું હોય રાત્રે મોડે સુધી જાગવાની આદત હોય તો પાછા તમે ફ્રૂટ લઈ શકો છો થોડું કોઈ પણ ફ્રૂટ લઈને અને પછી સાંજે ફ્રૂટ લીધાને લગભગ પાંચ દસ મિનિટ થાય એટલે હિમેશ પીવાની છે આપણે ખાસ હિમેશ પાવડર રેડીમેડ મળે છે એ પી લેવાની છે એનું રીઝન છે કે આપણે ખાવાનું ઓછું કરીએ એટલે આપણને પેટ સાફ સવારમાં ન થાય પેટ સાફ થઈ જાય એટલે આરામથી અને તમારે રાત્રે સુતી વખતે વજન કાંટો રાખવાનો વજન માપવાનું મોર્નિંગમાં માપવાનો જો વજન કાંટો ન હોય તો અઠવાડિયે ક્યાંક આપણે આંગણવાડી કેન્દ્ર છે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં મળી રહે આપણે વજન માપાવી શકીએ છીએ અને જો બીજું કાંઈ મારે સ્કીપ થતું હોય છે તો હું યાદ આવતું જશે હું બધા પ્રશ્નનો જવાબ દઉં છું એમાં મળી જશે તમને એટલે જેમણે નવા છે એને પૂછ્યું છે એના માટે ખાસ આ બધું જોઈ લેજો પાછું શરીર કરવું ચક્કર આવતા એટલે કઈ નઈ હવે પહેલા ચક્કર આવતા ડાયટ આવું મૂકી દો હવે તમને ચક્કર આવતા બંધ થઈ ગયા હોય તો તમે ડાયટ શરૂ કરજો પણ એ બધી નહીં કરતા મેં તમને એમ કીધું છે તમે જે ત્યાં ખાઓ છો ને એમાંથી ધીરે ધીરે થોડું થોડી ક્વોન્ટિટી ઘટાડીને પાછું જે ડાયટ કરતા એવી રીતે કરી નાખો પછી પણ એકારે નહીં ઘટાડતા તમને આદત રેક નિમન ચક્કર નથી આવતા એટલું થાય છે એ રીતે રાખો અને ક્વોન્ટિટીનું તમે એક માપ રાખશો ને ભલે ગમે તે ખાવ થોડું થોડું ક્વોન્ટિટીનું માપ રાખશો એટલે તમને એનો વાંધો નહીં આવે નહીં વધે તમે એક જોઈ લેજો કે તમારે કયું હું વસ્તુ અને બેકરી આઈટમ ને મેંદો ને એ બધું નથી ખાવાનું બને ત્યાં સુધી આપણે ડાયટ મૂકીએ તો ઓછું તો રાખવાનું જ છે નેત્રીનું રહેશે જય શ્રી કૃષ્ણ હેતલબેન હું બેચરાજી ની છું મારે ત્યાં અત્યારે ફ્રૂટમાં તરબૂચ અનાનસ અત્યારે નથી મળતું તો બીજું કયું ફ્રૂટ લઈ શકાય એનો આન્સર આપજો તો ફ્રૂટ કોઈ પણ લઈ શકો છો ને લઈ શકાય છે તો તમે પાઇનેપલ બેસ્ટ છે બહુ હસ્તે હું બધાને જ કહું છું પાઇનેપલ વેઇટ લોસ માટે બહુ સારું રહેશે અને અત્યારે જો સિઝનેબલ ફ્રૂટ તમે ગમે ત્યાં જો આ બધું લઈ આવ્યા છે જો આ લઈને જ બેઠી જો આલુ બદામ છે પછી ખલેલા છે અત્યારે ખલેલા થોડા ખાધા મેં કેમ તમને કેવી રીતે ખલેલા આવા નાના છે ને સ્વીટ આવે છે ઓલા બહુ લાંબા છે ને તુરા લાગે છે હવે ખલેલા હેરાવવા મળે હવે ભાવ પેટી લઈ આવશે આલુ બદામ ની પેટી લઈ આવશે આ છે ને થોડીક ડાર્ક આવે ની મન ગમે આ ખાટી લાગે ઓલી મીઠી આવે આલુ બદામ છે પછી એવું તમે કોઈ પણ ફ્રૂટ થોડું થોડું લઈ શકો છો શાકટેટી મળતી હોય તો ભલે સાકરટેટી એટલા બધા ત્યારે ના હોય પણ અમારે તરબૂજ ને પાઇનેપલ મળી જશે કાંઈ એની ટાઈમ અમને મળી રહે થોડોક ભાવ વધારે હોય છે પણ મળી રહે છે છતાં તમને જો એવું લાગતું હોય તો મગને મગનું પાણી આખો દિવસ થોડુંક વધારે રાખવાનું

મારે વજન ઓછું થવાની સાથે સ્કીન બ્લેક થાય છે એનું શું કરવું તો મેં તો બધાને જ કીધું છે થોડીક સાઈડ ઇફેક્ટ વેઇટ લોસ થાય ને તો આપણામાં રહેશે સ્કિનમાં વધારે દેખાશે કોઈકને ડાર્ક સર્કલ રહેશે મને પિગમેન્ટેશન થોડીક વધારે દેખાય છે મને નહોતી નથી એટલે બધી હું કહું છું એ કોઈકને ડાર્ક સર્કલ લેશે કોઈકને સ્કીન બ્લેક થશે એના એટલે તમારે છે ને હોમ રેમેડીઝ કરવાની છે ઘરે કોઈ પણ ચણાનો લોટ બેસન છે પછી આપણે કસ્તુરી હળદર આવે છે એ બધી બરફ જમાડી દેજો ખાલી મસાજ કરજો દૂધ તમે ખાલી લગાવશો ને ઠંડુ દૂધ ફેસ પર પંદર વીસ મિનિટ તો એનો ગ્લો આવી જશે દૂધ રાખશો ને કાચું તો એ બેસ્ટમાં બેસ્ટ રહેશે જો દુવા દેતું હોય તો કોથળીનો તો મને આઈડિયા નથી અમારે તો ઘરેથી દૂધ આવે છાસ દૂધ બધું એ બધું લગાવતી

જો અત્યારે જામફળા મળે છે કાદવિયા જો સીડ્સ વગરના અને અમારા દર્શને બહુ ભાવે છે આમ હું જામફળમાં હું ડાઈટમાં લઉં છું પછી એમાં દર્શુભાઈ ભાઈ આટું ડ્રેગન આવ્યા છે એમાં દર્શભાઈને ડ્રેગન ડ્રેગન થતું હોય ડ્રેગન ફ્રૂટ આવ્યા છે ખલેલા આવ્યા છે અને આ બનાના ડ્રેગન ને એવું તો ભૂમિ જ બધા ખાઈશું પણ આ બનાના ખાલી દર્શ માટે આવ્યા છે અને શેક પીવો હશે તો એના માટે અને એને પપ્પા ખાઈએ પાછા ભૂમિતને દે થોડું ઘણું દે છે એને અમારે બહુ વિચાર નથી દેવાનો અને હું બિલકુલ બનાના નથી લેતી ક્યારેય નહીં આવેશ ને ખાવા હોય તો ખાય એને વધતું નથી માર જીવ તો વધે જ જાય હું મારે બહુ ધ્યાન રાખવું પડે એને ઓછું બહુ ઓછું વધે એને દસ કિલો વધારે પછી એમ ટેન છે ને હું તો મારે થોડુંક વધે તો મને એમ થાય લે એક કિલો વધી ગયો એમ તો આ બધા ફ્રૂટ જોઈએ ને પપ્પા લેવા છે દસોભાઈ ને જામફળ શરૂ થઈ ગયું કે આનું જામફળ જામફળ કરતો તો ચાલો અમે થોડુંક એમ જામફળ કટકડ દઉં નહીં તરને આખું શરૂ થઈ ગયું દસ લાઇક કટ કરતો જો એમ ને એમ ખાઉંશું ચાલો હાલો ફ્રૂટ ખાવા અમે થોડું ફ્રૂટ ખાઈ લઈએ ને બધા સુઈ જાય ઘડી બપોર તો ફ્રેન્ડ્સ તમને બધાને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ વેલકમ ગુડ નાઈટ